ફાઉન્ડેશનમાં સ્વાગત છે ડેલી બુસ્ટર ન્યૂઝ ડિસ્કશનમાં આપણે પ્રિલિમ અને ઇન્ટરવ્યુના પરસ્પેક્ટિવથી ન્યૂઝને જોઈએ તો સૌપ્રથમ આપણી પાસે ન્યૂઝ છે વિદેશી હુંડિયામણ એટલે કે જેને આપણે એ ફોરેન એક્સચેન્જ જેને કહીએ છીએ ફોરેન એક્સચેન્જ રેટ અલગ હોય છે અને ફોરેન એક્સચેન્જની વાત અહીંયા કરવામાં આવી રહી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરના જણાવ્યા અનુસાર કે વિદેશી ચલણની સંપત્તિમાં ઘટાડો થવાને કારણે ભારતનું જે વિદેશી હુંડિયામણ છે એટલે કે ફોરેક્સ અનામત જેને કહીએ છીએ આપણે એકસો ને તેર મિલિયન ડોલર જેટલો એમાં ઘટાડો જોવા મળે છે અને આપણે જાણીએ છીએ કે જે ધોરણે અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાની અંદર અત્યારે એ જે ડાઉનનો પીરિયડ જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આ એનું એક મોટું પરિણામ છે વિદેશી હુંડિયામણ અનામત એટલે કે ફોરેક્સ રિઝર્વ વિદેશી ચલણમાં મધ્યસ્થ બેંક દ્વારા રાખેલી એક સંપત્તિ છે જેમાં બોન્ડ્સ ટ્રેઝરી બિલ અને અન્ય સરકારી સિક્યોરિટીઝ સામેલ હોઈ શકે છે મોટા ભાગના વિદેશી વિનિમય ભંડાર યુએસ ડોલરમાં છે તેનો મુખ્ય હેતુ મધ્યસ્થ બેંકમાં અનામત ભંડોળ રાખવાનો હોય છે અને સામાન્ય રીતે આપણે ફોરેક્સ જે રિઝર્વ હોય છે જે આપણું એટલે આપણે એવું કહી શકીએ કે ફોરેનની કોઈ પણ એવી સંપત્તિ અથવા તો એવી કોઈપણ સંપત્તિ છે કે વિદેશી માર્કેટની અંદર આપણે એનો વિનિમય કરી શકશું ખરીદી કરી શકીએ વેચાણ કરી શકીએ એ જે સંપત્તિ છે એને આપણે ટૂંકમાં વિદેશી હુંડિયામણ કહી શકીએ છીએ ભારતના ફોરેક્સ રિઝર્વમાં વિદેશી ચલણ સંપત્તિ સોનાનો ભંડાર સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે આઈએમએફની અંદર જે આપણી રિઝર્વ પોઝિશન જે છે એનો પણ સમાવેશ થાય છે એટલે આપણે યાદ રાખવાનું કે ભારતના વિદેશી હુંડિયામણમાં કોનો કોનો સમાવેશ થશે સૌ તો આપણે જેને કહીએ છીએ ફોરેન કરન્સી એસેટ્સ એટલે કે વિદેશી કોઈ પણ દેશની આપણી પાસે રહેલી જે સંપત્તિ છે એનો સમાવેશ થશે બીજો નંબર થશે સોનાનો કારણ કે સોનાનો ભાવ ઇન્ટરનેશનલ બદલાઈ શકે છે સાથે સાથે સોનાને તમે વિનિમય તરીકે આંતરરાષ્ટ્રીય વ્યવહારની અંદર ઉપયોગ કરી શકો છો એટલે એક તો છે સોનું બીજું છે ફોરેન કરન્સી એસેટ્સ સેકન્ડ નંબર ઉપર છે સ્પેશિયલ ડ્રિંગ રાઇટ અને ફોર્થ નંબર ઉપર છે આપણી રિઝર્વ ઓપ્વાઝિશન ઇન આઈએમએફ તો આ ચાર વસ્તુ ભારતના વિદેશી હુંડિયામણમાં સમાવેશ થાય છે વાત કરીએ આપણે વિદેશી ચલણ સંપત્તિ ફોરેન કરન્સી એસેટ્સ એફસીએ તો એક એવી સંપત્તિ છે જેનું મૂલ્ય દેશની પોતાની ચલણ સિવાયના અન્ય ચલણને આધારે કરવામાં આવે છે એનો મતલબ એવો થાય કે ભારત પાસે રહેલ રૂપિયા એટલે કે ભારતની જે ચલણ ચલણ જે છે એના સિવાયની જેટલી પણ ચલણ જે પડેલી છે આપણી જોડે વિદેશી એ બધાને શું કહીશું આપણે ફોરેન કરન્સી એસેટ્સ યાદ રાખજો ફોરેન કરન્સી એસેટ્સમાં પાકિસ્તાનના રૂપિયાનો પણ સમાવેશ થશે એ ચીનની રેનબેન્ગવીનો પણ સમાવેશ થશે જાપાની જ્ઞાનનો સમાવેશ થશે ડોલરનો સ સમાવેશ થશે ભારત સિવાય અન્ય દેશની કોઈ પણ મુદ્રા જે છે એ ફોરેન કરન્સી એસેટ્સમાં એનો સમાવેશ થશે વાત કરીએ આપણે વિદેશી ઊંડિયામણની તો આપણે જાણીએ છીએ જેમ જેમ આપણો વેપાર વધતો જશે તેમ 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 આપણું વિદેશી હુંડિયામણ વધવાની શક્યતાઓ વધારે છે અને વેપારની સાથે સાથે એ પણ જરૂરી છે કે વેપારમાં આયાત અને નિકાસ બંને હોય છે આપણી ઓરિજિનલી વસ્તુ એ છે કે વિદેશી હુંડિયામણ વધારવા માટે તમારી નિકાસ વધવી જોઈએ આયાતની આયાત વધતાની સાથે વિદેશી હુંડિયામણમાં શું થશે ઘટાડો થશે જ્યારે નિકાસ વધતાની સાથે શું થશે વધારો થશે આ સાથે જ રેમિટન્સમાં પણ જો વધારો થાય તો વિદેશી હુંડિયામણમાં શું થઈ શકે છે વધારો થઈ શકે છે ટૂંકમાં એવું કહી શકાય કે કોઈપણ સંજોગો કોઈપણ ટ્રાન્ઝેક્શનના કારણે જો ભારત તરફી વિદેશી નાણાંનો પ્રવાહ હશે તો વિદેશી હુંડિયામણમાં વધારો થશે અને જો કોઈપણ કારણોસર ભારત ભારતનું જે રૂપિયો છે એનો વિદેશ તરફી જો પ્રવાહ હશે તો વિદેશી હુંડિયામણમાં શું થશે ઘટાડો થશે જ્યારે વાત નીકળી છે અહીંયા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટની તો એના વિશે પણ માહિતી મેળવીએ તો સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ કે આઈએમએફની એક વ્યવસ્થા જે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટના નામે ઓળખવામાં આવે છે એ આઈએમએફનું ચલણ નહીં પરંતુ એક એકાઉન્ટ યુનિટ છે કે જે તે સભ્ય દેશ છે એ સભ્ય દેશ દ્વારા આઈએમએફ ના તમે સભ્ય છો માટે આ તમારો એક એકાઉન્ટ યુનિટ રહેશે જે નાઇન્ટીન સિક્સટી નાઇનમાં અસ્તિત્વમાં આવ્યું હતું અને એસડીઆરની ચલણ કિંમત ડિસાઇડ કરવા માટે યુએસનો ડોલરનો મૂલ્યનો સરવાળો કરી અને ચલણના બજાર વિનિમય દરો અને એસડીઆર કરન્સી બાસ્કેટના આધારે નક્કી કરવામાં આવે છે એટલે કે વર્તમાન પ્રાઇસ શું રહેશે એ ડિસાઇડ કરવા માટેની એક ચોક્કસ પદ્ધતિ આઈએમએફ દ્વારા ડેવલપ કરવામાં આવી છે કે જેની અંદર યુએસ ડોલરનો સરવાળો થશે સરવાળો થયા પછી અત્યારે કેટલા માર્કેટમાં ડોલર છે એના આધારે શું થશે કે ચલણના બજાર વિનિમય દરો કયા કયા છે અન્ય ચલણના અને એના આધારે આપણે એસડીઆર કરન્સીની જેની જે બાસ્કેટ છે તમે બાજુમાં જોઈ રહ્યા છો એ બાસ્કેટની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો વાત કરીએ આપણે એસડીઆર કરન્સી બાસ્કેટમાં ડોલર એટલે કે યુરોપિયન અમેરિકન ડોલર યુરો યુરોપિયન યુનિયનનું જાપાનીઝ યાન પાઉન્ડ સ્ટર્લિંગ બ્રિટનનું જે છે અને ચાઇનીઝની રનવેંગ બી એ જે લાસ્ટ બે હજાર છમાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સાથે જ આપણે એસડીઆરને પેપર ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવશે આપણે આ વસ્તુની યાદ રાખીશું કે પેપર ગોલ્ડ તરીકે કોને ઓળખવામાં આવે છે તો એસડીઆરને ઓળખવામાં આવે છે વાત કરીએ હવે આપણે બનેર ઘટ્ટા નેશનલ પાર્ક અથવા તો બનેરગટ્ટા બાયોલોજિકલ પાર્ક તો બનેરગટ્ટા બાયોલોજીકલ પાર્ક બેંગ્લોર કર્ણાટક દ્વારા વન્ય પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટે અને લોકડાઉન અવધિ દરમિયાન લોકોને પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને દત્તક લેવા માટે એનિમલ એડોપ્શન પ્રોગ્રામ લઈને બહાર આવ્યું છે આ કાર્યક્રમ આવકવેરાની કલમ એટી હેઠળની આવકવેરાની છૂટની જોગવાઈ સાથે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ માટે ખોરાક અને પશુ ચિકિત્સા સંભાળના ખર્ચમાં સામેલ થવાની તક પૂરી પાડે છે આપણે જાણીએ છીએ કે આ લોકડાઉનની પરિસ્થિતિની અંદર સરકારના ખર્ચમાં પણ વધારો થયો છે અને સાથે સાથે આપ આપણે એ પણ જોઈએ છીએ કે સોસાયટીની અંદર એવા પણ માણસો રહેલા છે જે આજે આગળ આવી અને પોતાની આજુબાજુ રહેલા જે અસામાન્ય વ્યક્તિઓ છે અથવા તો એવું કહી શકાય જે ગરીબ વ્યક્તિઓ છે એવું કહી શકાય કે જે પોતાનું ડેલી મજદૂરીથી જે પોતાનું પૂરું કરતા હતા એવા લોકોનું પૂરું કરવા માટે અથવા તો એવું કહી શકાય કે એવા લોકોને આર્થિક તથા સામાજિક સહાય માટે લોકો આજે આગળ આવી રહ્યા છે એ સંજોગોમાં આ નેશનલ પાર્ક બાયોલોજીકલ પાર્કની અંદર રહેલા જે અબોલા જેને જાનવર તરીકે અબોલા જાનવર જે કે જે કાંઈ પોતાની વેદનાને પ્રસ્તુત નથી કરી શકતા પરંતુ આ સેક્ટરની અંદર જે લોકો એવું ઈચ્છે છે કે અમારે આ સેક્ટરની અંદર ચેરિટી કરવાની ઈચ્છા છે તો એવા લોકો માટે આ એનિમલ એડોપ્શન પ્રોગ્રામ એ બહુ જ વધારે કારગાર સાબિત થશે જેની અંદર તમે પ્રાણીને એડોપ્ટ કરી શકો છો તમારા તમારા બિહાફની અંદર તમે જે પૈસા આપશો એ પૈસાથી એને ખવડાવવામાં આવશે એ પૈસાથી એની સાડસંભર વધારે સારી રીતે રાખવામાં આવશે અને જે કંપનીઝ છે એ લોકો માટે આ સારા પણ સમાચાર છે કારણ કે તમે જે આઈટી રિટર્ન ભરો છો એમાં તમને અંડર સેક્શન એટી જી મુજબ આ બાદ આપવામાં આવશે એટલે કે તમારે જે ટેક્સની કુલ અમાઉન્ટ હોય છે તેમાંથી પણ આપણને બાદ આપવામાં આવશે એ જ વસ્તુ આપણે ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમની અંદર ટૂંક સમયની અંદર આપણે ઇકોનોમિક્સની અંદર લેક્ચર આવશે જોઈશું એ પહેલાં આજે આપણે લોન માફી કોને કહેવાય અને લોનને જે માંડી વાળવી કોને કહેવાય આ વચ્ચેનો જે તફાવત છે એ આજે આપણે આપણા મેઇન્સ આન્સર રાઇટિંગ સિરીઝ તો ના કહી શકાય ઇકોનોમિક સિરીઝની અંદર આપણે એને સ્પષ્ટ કરવાના છીએ તો આજે એ વિડીયો આવશે જોવાનું ચૂકશો નહીં સાથે વાત કરીએ બનેલગટ્ટા બાયોલોજીકલ પાર્કની તો જે જે કોઈ વિદ્યાર્થીઓ મુલાકાત લીધી હશે તો જાણતા હશે બહુ જ મસ્ત બાયોલોજીકલ પાર્ક છે અને ત્યાં જાઓ તો તમને કુદરતની વિવિધતાની સાથે સાથે એક રમણીય સ્થાન છે જે તમને કુદરતનો પ્રોપર અનુભવ કરાવે છે પ્રાણીઓ સાથે તમે જ્યારે જાઓ ત્યાં તમે પ્રાણીઓને જોવો તમને અલ્હાદક આનંદ આવશે સાથે બે હજાર ચારમાં આ બનેરગ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બન્નેરગ્ટા બાયોલોજીકલ પાર્કનું સર્જન કરવામાં આવ્યું હતું જે બી એન પીજે નાઇન્ટીન સેવન્ટી ફોરમાં રાષ્ટ્રીય ઉદ્યાનની એમણે ઘોષણા કરી હતી વિશ્વના કેટલાક એવા સ્થળોમાંનું એક છે જ્યાં મોટા શહેરની નજીક હજુ રક્ષિત જંગલ છે એટલે કે બેંગ્લોરની બહુ નજીક આવેલું છે બનેરખટા નેશનલ પાર્ક અને માટે એવું કહેવાય છે કે મોટા શહેરની નજીકમાં જંગલ જેટલું એવું કહેવાય કે સુરક્ષિત ન હોઈ શકે પરંતુ આ એક અપવાદ છે અથવા તો એવું કહી શકીએ કે બહુ સારું કહેવાય કે મોટા શહેરની નજીકમાં આટલું સુરક્ષિત સફારી તમને ત્યાં જોવા મળે છે આ પાર્કની અંદર ચંપકધામ ટેકરી ટેકરીઓની ખીણ પણ આવેલી છે આ સિવાય આપણે એક દરેક જે નેશનલ પાર્ક છે તેના વિશેની પણ આપણને માહિતી હોવી જોઈએ જેમ કે રણથંભુર નેશનલ પાર્ક છે કાજીરંગા નેશનલ પાર્ક છે આ દરેક નેશનલ પાર્કની જે વિશેષતાઓ છે એના વિશેની માહિતી હોવી જોઈએ કયા રાજ્યની અંદર આવેલા છે આ સાથે જ બનેર ગટ્ટાની આજુબાજુ કેટલા કેટલા સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક છે કે કયા કયા નેશનલ પાર્કો આવેલા છે તેના વિશેની પણ આપણને પ્રોપર માહિતી હોવી જોઈએ આપણે ટૂંક સમયમાં કોશિશ કરીશું કે એક નેશનલ પાર્ક રિલેટેડ પણ વિડીયો બનાવવામાં આવે જેની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કનો પણ સમાવેશ કરીશું સાથે વાત કરીએ આપણે ડેમો ટુ મિશન જે યુએસ સ્પેસ એસનજી નાસા અને સ્પેસ એક્સ કંપનીનું આ એક સંયુક્ત મિશન છે જે અંતર્ગત શું કરવામાં આવશે અવકાશ યાત્રીઓને લઈ જવામાં આવશે જે સત્યાવીસમી મે બે હજાર વીસના રોજ અમેરિકાના ફ્લોરિડા કેપ કેનાવરા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં અવકાશ યાત્રીઓને મોકલશે અને આપણે આ આ મિશન જે છે કોવિડ નાઇન્ટીનના કારણે એવું માનવામાં આવતું હતું કે સ્થગિત કરવામાં આવશે પરંતુ નાસાએ સંયુક્ત રીતે જાહેરાત કરી છે કે નિર્ધારિત સમય મુજબ અંતરિક્ષ અંતરિક્ષયાત્રીઓને અવકાશયાત્રીઓને અંતરિક્ષ સ્ટેશન પર મોકલવામાં આવશે અને આપણે જોઈએ છીએ કે ડેમો વન મિશન પણ આ રીતનું જ હતું અને ડેમો ટુ મિશન જે છે એ પણ એક પ્રકારનું વાણિજ્ય વાણિજ્ય ક્રૂ પણ એને કહેવામાં આવે છે કારણ કે એક ખાનગી કંપનીઓ સાથેનું આ નાસાનું મિશન છે હવે વાત કરીએ આપણે કાશ્મીરના કેસરના જીઆઈ ટેગ વિશેની તો કાશ્મીર કેસરને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આપણે આ પહેલા જ હજુ કાલે બી વાત કરી હતી ચોખા વિશેની વાત થઈ હતી અને ગોરખપુરના જે માટીના જે રમકડા બનાવવામાં આવે છે ટેરાકોટા છે એના વિશેની પણ આપણે વાત કરી હતી પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કેસરને બહુકમ તરીકે પણ ઓળખવામાં આવે છે પહેલી સદી બીસી આસપાસ મધ્ય એશિયાના વસાહતીઓ દ્વારા કાશ્મીરમાં કેસરની ખેતી કરવામાં આવતી હતી તે પરંપરાગત કાશ્મીર રાંધણકળા સાથે સંકળાયેલું છે અને તે આ ક્ષેત્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે તે ખૂબ જ કિંમતી અને ખર્ચાળ ઉત્પાદન છે જમ્મુ અને કાશ્મીરના કરેવા અથવા તો કારેવા તરીકે ઓળખાતી જમીનમાં તેની ખેતી કરવામાં આવે છે અને તે પુલવામાં બડગામ કિસ્તવાર અને શ્રીનગરના વિસ્તારમાં ઉગાડવામાં આવે છે અહીંયા આપણી માટે જરૂરી બની જાય છે કે કરેવા અથવા તો કારેવા કોને કહેવામાં આવે છે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ગંગા નદી છે બ્રહ્મપુત્રા નદી છે આ દરેક નદીઓ નદીઓ દ્વારા જે લાવવામાં આવે તો જે કાપ હોય છે એ કાપના આધારે જે મેદાનનું નિર્માણ થાય છે ને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે ખાદર છે બાંગર છે તો આ જ રીતે જ્યારે કોઈ પણ હિમનદી જે છે નોર્મલી હિમનદીમાં શું હોય છે કે હિમનદીઓની અંદર ઉપરની ઉપરની જે ધાર હોય છે ઉપરનો જે આખો ભાગ હોય છે બરફથી ઢંકાયેલો હોય છે તો હિમનદીઓ દ્વારા જે કાંપ લાવવામાં આવે છે અને એ કાંપનાથી જે મેદાનનું નિર્માણ થાય છે તેને શું કરેવા તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખીશું આપણે કે હિમનદીઓના કાંપથી બનેલા મેદાનને કરેવા તરીકે ઓળખવામાં આવે છે અને આ નદીઓના બનેલા કાંપમાં જ આ કેસરની ખેતી કરવામાં આવે છે તે એકમાત્ર કેસર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી સોળસો મીટરની ઊંચાઈ ઉગાડવામાં આવે છે તેમાં ક્રોસિન સફરાનલ અને બ્રિકોક્રોસિન પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે કાશ્મીરમાં ત્રણ પ્રકારના કેસર ઉપલબ્ધ છે લચ્છા કેસર જેને કહીએ છીએ મુંગાર કેસર કહેવામાં આવે છે અને એક તો છે ગુચી કેસર કાશ્મીર કેસરનો ઉપયોગ મસાલા તરીકે વૈશ્વિક સ્તરે થાય છે તેનો ઉપયોગ કોસ્મેટિક્સમાં અને ઔષધીય હેતુઓ માટે થાય છે જીઆઈ ટેગના કારણે કાશ્મીરી કેસરને નિકાસ બજારમાં મદદ મળશે અને વિશ્વમાં વિશ્વમાં ઈરાન કેસરનું સૌથી મોટું ઉત્પાદક છે અને ભારત નજીકનું હરીફ છે આપણે જાણીએ છીએ ઈરાનની અંદર સૌથી વધારે કેસરની ખેતી કરવામાં આવે છે આ સાથે જ આપણે સમાજની અંદર જાણતા હોઈએ છીએ કે ઘણા બધા આવા અમૂલ્ય પાકો હોય છે કે જેના વિશેની માહિતી આપણે સામાન્ય જે જાહેર જનતા છે ત્યાં ત્યાં સુધી પહોંચ પહોંચતી નથી તમે જુઓ કે આ બહુ જ ખર્ચાળ હોવાથી સાથે સાથે એની કિંમત પણ વધારે હોવાથી આજે સામાન્ય સમાજની અંદર તેનો ઉપયોગ જોવા મળતો નથી જે મધ્યમ વર્ગથી અપર મધ્યમ વર્ગના જે અને જે એવું કહી શકાય કે અમીર જે લોકો છે તેમના દ્વારા કેસર દૂધ દૂધમાં વપરાય છે આ સાથે જ જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે એ ન્યૂસન્સ તરીકે કેસરનું ફક્ત નામ જાણે છે કે આ વિમલ છે કે કોઈપણ વસ્તુની અંદર વપરાય છે જે ન્યુસન્સ છે ને બની શકે તો લોકડાઉનનો ફાયદો ઉઠાવી અને વિદ્યાર્થીઓ તથા જે આની સાથે સંકળાયેલા હોય એમને મારી નમ્ર અપીલ છે કે આ બધી વસ્તુઓ તમારા શરીરને હાનિકારક છે તેને છોડવાનો પણ કોશિશ આપણે કરવી જોઈએ પણ પરંતુ વસ્તુ એ છે કે જ્યાં સુધી પોતાનું આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કોઈ વસ્તુ પોસિબલ થવાનું નથી ત્રિસુરપુરમની વાત કરીએ કેરળમાં આયોજિત વાર્ષિક હિન્દુ તહેવાર છે આ તહેવાર કોચિનના મહારાજા રામવર્મા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો આ તહેવાર જે છે એ સંબંધિત કાર્યક્રમો ત્રિસુર શહેરના કેન્દ્રમાં આવેલા વડક કુંભનાથન મંદિર અને નજીકના થેન્કી કુળ મેદાનમાં થાય છે તેની સ્થાપના પછી પહેલીવાર આ લોકડાઉનના કારણે જે વસ્તુનું જે સર્જન થયું છે એ ત્રિસુરપુરમ લઘુત્તમ લોકો સાથે આયોજિત થશે ભાગ લેનારાઓ સાથે મંદિર પરિસરમાં ધાર્મિક વિધિઓ સાથે એ મનાવવામાં આવશે અને આ કોવિડ નાઇન્ટીનના ફેલાવને રોકવા માટે લોકડાઉનને પગલે આવું કરવાનું થયું છે અને આપણે જાણીએ છીએ કે આ લોકડાઉનની પરિસ્થિતિને આ કોરોના કોવિડ નાઇન્ટીનના કારણે ઘણા બધા જે રિજિડ ધર્મ જે છે રિજિડ ધર્મ હું એને કહું છું કે જે પરિવર્તનશીલ નથી તો એ ધર્મના લોકો દ્વારા જે ન્યુસન્સ ફેલાવવામાં આવી રહ્યું છે એ ઉચિત નથી પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે આજે ભારતની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક જે ધર્મના જે લોકો છે એ પોતાની પરિવર્તનશીલતા બતાવી અને પોતાના જે ધાર્મિક તહેવારો છે ઘરે ઉજવી રહ્યા છે તે એક બહુ જ ધાર્મિક એકતા આપણી દેખાઈ રહી છે રાષ્ટ્રીય એકતા આપણી દેખાઈ રહી છે પરંતુ અમુક અંશે અમુક ન્યૂસન્સ દ્વારા ન્યૂસન્સ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે અને જે ન્યુસન્સ ફેલાવી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ ધાર્મિક નથી યાદ રાખજો કારણ કે કોઈ પણ એક કોઈ પણ એક ધર્મ એવું નથી કહેતો કે રિજિડ રહો માટે જરૂરી છે કે જે ન્યુસન્સ છે એ કોઈ પણ ધાર્મિક નથી એ ફક્ત વિકૃત માનસ છે અને વિકૃત માનસનો કોઈ વિકલ્પ હતો નથી વાત કરીએ હવે આપણે કિસાન સભા એપ્લિકેશનની તો સી એસઆઈઆર એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નવી દિલ્હીએ ખેડૂતોને સપ્લાય ચેઇન અને માલસામાન પરિવહન વ્યવસ્થાપન પ્રણાલી સાથે જોડવા માટે તૈયાર કરેલ એક આ એપ્લિકેશન છે આ એપ્લિકેશન કોવિડ નાઇન્ટીનની હાલની પરિસ્થિતિ દરમિયાન ઉત્પાદનોને સમયસર પહોંચાડવાની સવલત આપવા માટે જરૂરી એક મજબૂત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પ્રદાન કરવાનો પણ ઈરાદો રાખે છે કિસાન સભાનો હેતુ ખેડૂતોને આર્થિક અને સમયસર લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવાનો છે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ આપણે આ કરંટ અફેર્સ ભણી રહ્યા છીએ તો જ્યારે પણ કોઈ એપ્લિકેશન વિશેની વાત આવે છે તો તમારી પાસે મોબાઈલ છે તો તમે એને ઇન્સ્ટોલ કરી અને તેના જે ફીચર્સ છે સાથે સાથે તેની શું ઉપયોગિતા છે એકવાર જાણવી જરૂરી છે સમય સંજોગ પ્રમાણે આપણને વસ્તુ ખબર પડી જાય પછી તમે એને અનઇન્સ્ટોલ કરી શકો છો પરંતુ એકવાર ઇન્સ્ટોલ કરી અને તેના ફીચર્સ અને તેના વિશેની પૂરતી માહિતી મેળવવી જરૂરી છે સાથે જ આ જે એપ્લિકેશન છે એ વચેટીયાઓની દખલ ઘટાડી અને સંસ્થાકીય ખરીદદારો સાથે સીધા જોડાણ કરી અને ખેડૂતો માટે નફામાં વધારો કરવાનો હેતુ પણ છે તે નજીકની મંડીઓની તુલના કરીને પાકના શ્રેષ્ઠ બજાર દરો આપવામાં પણ મદદ કરશે સસ્તા ભાવે વાહનોનું બુકિંગ કરશે જેનાથી ખેડૂતોને મહત્તમ લાભ મળશે સાથે જ આ એપ્લિકેશન જે છે એ ખેડૂતો પરિવહનકારો સેવા આપનારાઓ પ્રેસ્ટિસાઇડ જે ખાતર છે ડીલરો છે કોલ્ડ સ્ટોરેજ છે આ બધી જે સેવાઓ આપી રહ્યા છે વેરહાઉસના માલિક જે વેપારીઓ ગ્રાહકો મોટા રિટેલર આઉટલેટ્સ ઓનલાઈન ટ્રેડર્સ કે કોઈપણ વ્યક્તિ જે ખરીદદારો છે એમને એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું કામ કરશે તે કૃષિ સાથે જોડાયેલ તમામ માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે વધુમાં કિસાન સભા એવા લોકો માટે એક સુવિધા આપશે જેઓ સીધા જ ખેડૂતો પાસેથી ખરીદી કરવા માંગે છે તો આપણે કહી શકીએ કે જે ઇ નેમ જે આપણે ઈ નેમ જે પોર્ટલ ભારત સરકારનું બનાવવામાં આવ્યું છે આ એનું અદ્યતન રૂપ આપણને જોવા મળશે કે જેની અંદર તમે બહુ જ વધારે સરળતાથી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને જે ડિજિટલ જે સિસ્ટમ છે એનો પ્રોપરલી આપણે ઉપયોગ કરી શકીશું અને એ સાથે સાથે આપણે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એનો પણ ઉપયોગ આપણે કરીએ છીએ તો એના વિશેની પણ માહિતી મેળવીએ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી શું છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કૃષિનો શું ઉપયોગ છે ઘણા સમયથી કૃષિ ક્ષેત્રે સુધારણા કરવાની મોટી સંભાવના તરીકે જોવા મળે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ દુનિયાને વૈશ્વિક સ્તરે જોડ્યું છે અને હવે આપણી જીવનશૈલી અને સામાજિક ચેતનાને ગતિશીલ રીતે બદલી રહ્યું છે કૃષિ ઉદ્યોગના તમામ તબક્કામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વ્યવસાયના સંચાલન અને સફળતા માટે મહત્વપૂર્ણ છે આઈટી દ્વારા કૃષિ પર ખૂબ સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યા છે આપણને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભારતીય ખેડૂતોને નિર્ણયો લેવા માટે તાત્કાલિક સમયસર અને વિશ્વસનીય માહિતી પૂરી પાડે છે ભારતીય ખેડૂતનું સશક્તિકરણ કરવામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સીધી રીતે નોંધપાત્ર છે અને તેનો મહત્તમ ઉપયોગ કરવાનું હજુ પણ આપણા દ્વારા હજુ બાકી છે આપણે એવું કહી શકીએ કે કિસાન એપનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે કિસાન રેડિયો છે કિસાન ટીવી છે મોબાઈલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે આજની જે આપણી જે ખેતીની જે પદ્ધતિ છે એને વધારે સારી રીતે અને વધારે સુદૃઢ અને વધારે ગતિશીલ બનાવી રહી છે સાથે જ આજના આપણા ડેલી બુસ્ટરને અહીંયા આપણે સમાપ્ત કરીશું હજુ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો ટેલિગ્રામ ચેનલમાંથી તમે અમૂલ્ય મટીરિયલ મેળવો અને સાથે જ રાજસ્વ ફાઉન્ડેશનનું જે આપણું સોશિયલ મીડિયા કનેક્ટિવ નેટવર્ક છે એનો તમે એક અદ્ભુત ભાગ બનો જેથી કરીને તમને નોલેજના દરેક ક્ષણે ક્ષણે જે વસ્તુ જે છે જે નોલેજના ઘટકો છે તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ